Subscribe my channel and press the bell icon for never miss an another update. Namaskar vidyarthi mitro, mari YouTube channel ma tamaru swagat chhe. Maru naam Vivek Bhanghania. Aaje aapne thoran nam vignan ane technology tatran number nam apne samata manda madhiye chhe tene agal vadharshu ane aajno topic chhe e aa paachmo chhelo topic chhe. Barabar apne samata manda padhiye chhe. આપણે માનવાય પડી ગયા ઉપચાર કર્યા ઘણું બધું કર્યું હવે આપણે છેલ્લો ટોપિક એનો બરાબર એના રોગો કેવી રીતના ફેલાય છે આપણે બધી માહિતી મેળવી લીધી એને કેવી રીતના બચવું હવે છેલ્લો રોગ અટકાવવાના સિદ્ધાંતો બરાબર તો આપણે આની પહેલા ઉપચારો જોયા હતા બરાબર ઉપચાર કેવી રીતના કરાય હવે આપણે એક સિદ્ધાંતો કે અટકી જવું જોઈએ વાત પૂરી એનાથી આપણે વિશેષ કંઈ જોતું નથી તો આપણે હવે રોગ અટકાવવાના ઉપચારો છે એ શા માટે કરવા જરૂરી છે તો એ આપણે ચર્ચા કરીએ તો પહેલા એ જ લે કે કોઈ વ્યક્તિનો રોગ છે હોય તો શું થાય છે પહેલા એ આપણે વાત કરીએ જો જે વ્યક્તિનો રોગ છે હોય ને એ વ્યક્તિ છે એ બીમાર પડે એટલે પોતાની રીતે અશક્ત થઈ જાય છે એનું પ્રતિકાર તંત્ર છે એ કાર્ય કરવા માટે સક્ષમ રહેતું નથી થાકી જાય છે બીજું કે એ વ્યક્તિ સાજો સાતા ઘણો ટાઈમ લઈ લે બરાબર કંઈ ગંભીર રોગ થઈ ગયો હોય તો એ તો તમને બધા જાણો છો મેં આગળ વાત કરી હતી રસીકરણ વિશે બરાબર રસીકરણ શું છે એ આપણે માહિતી મેળવવાની છે એ પહેલા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમને બધાને ખબર છે કે બાળકો બધા સાથે રમતા હોય છે સાથે પાણી પીતા હોય છે છતાં બધા બાળકો છે એક સરખી હાઈટના નથી થતા એક સરખા જાડા નથી થતા એક સરખા પાતળા નથી હોતા બીમાર પણ એક સરખા નથી થતા તો આવું કારણ શું છે એના માટે આપણે પ્રવૃત્તિ કરવી પડે તો કે 10 અમીર પરિવારના બાળકો અને 10 ગરીબ પરિવારના બાળકો આ બે પરિવારના 10-10 બાળકોને આપણે લઈ અને એની સરખામણી કરીએ કે બેયમાં હાઈટ કેવી છે અમીર પરિવારના બાળકોની હાઈટ કેવી છે ગરીબ પરિવારના બાળકોની હાઈટ કેવી છે ગરીબ પરિવારના બાળકોની બરાબર બોડી કેવી છે જાડા છે પાતળા છે અમીર પરિવારના બાળકો કેવા છે એ તમારે ચેક કરી અને હોમવર્કમાં લખવાનું છે બરાબર એ ઉપાયો તમારે જોવાના આપણે ગરીબના બાળકો હોય એ કેવા દેખાતા હોય અમીરના બાળકો કેવા દેખાય છે હવે એના ઉપરથી આપણે તારણ કાઢવાનું છે કે અમીરના બાળકો છે એને રોગ જલ્દી લાગી જાય કે ગરીબના બાળકો છે એને રોગ જલ્દી લાગી જાય શા માટે એ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે બરાબર બુકમાં હું પ્રશ્ન સમજાવી શકે છેલ્લે આખા આજના લેક્ચરમાંથી તમને સમજાઈ જશે કે કોણ વધારે બીમાર ઝડપથી પડે હવે જોઈએ આપણે તો કે ગરીબને જો પૂરતું પોષણ ન મળતું હોય તો એ બીમાર પડવાની શક્યતા વધારે જ્યારે અમીરનું બાળક છે એને ખાવા પીવાનું બરાબર બધા જ પ્રકારની ફેસિલિટી મળતી હોય બધી સુવિધાઓ મળતી હોય છે પણ એને રોગ પ્રતિકારક તંત્ર છે એની ક્ષમતા એવી નેવી હોય છે એમાં કઈ વધારો ઘટાડો થયો હોય નહીં ત્યારે ગરીબનું બાળક છે ગમે ત્યાં પાણી પી લેતું હોય ગમે ત્યાં ખાઈ લેતું હોય આ બધી વ્યવસ્થાને કારણે બરાબર એની અંદર જે જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ જીવો છે આવી ગયા હોય અને એને એને શું મળી ગયું હોય છે એન્ટીડોટ મળી ગયા હોય છે ગમે ત્યાંનું પાણી પીએ અને એને કાંઈ ન થાય જેમ કે સપોઝ વાત કરીએ કે તમે બધા ઘરે અત્યારે ફિલ્ટરનું પાણી પીતા હોય કદાચ કે બહાર ગયા હોય અને ક્યાંય બહાર ફિલ્ટર વગરનું પાણી પીવાનું થાય અથવા ડાયરેક્ટ નદીમાંથી કે અથવા તો ગમે ત્યાંથી બરાબર પાણી પીવાનું થાય તો તમારી તબિયત બગડવાના ચાન્સ વધારે છે બરાબર તમે ગમે ત્યાં પાણી પી લેતા હોય જેમ કે જાની હોટલો હોય કે પછી ક્યાંય કોઈની ઘરે ગયા હોય કોઈ નાઈન માંથી ગોરા માંથી ગમે છે રસ્તા માંથી ક્યાંય ટાંકો હોય ત્યાંથી પાણી પી લેતા હોય બરફ બંધાવે તો તમારે બીમાર પડવાના ચાન્સીસ ઓછા છે પણ તમે એક જ વખત પાણી ફિલ્ટરનું પીતા હોય તો તમને બીમાર પડવાના ચાન્સીસ વધી જાય છે શા માટે તો કે બધી જગ્યાએથી પાણી પીવું તો એમાં થોડા ઘણા સૂક્ષ્મ જીવો તમારા શરીરની અંદર આવી ગયા છે બરાબર એટલે એના એન્ટીડોટ તમને મળી જાય કેમ તો કે જે સૂક્ષ્મ જીવો તમારા શરીરની અંદર આવ્યા છે એની આપણું પ્રતિરક્ષા તંત્ર એટલે કે આપણો શ્વેતકણો છે એની કોપી માંગે છે
અને એને સામે પૂરી કોશિશ એટલે પૂરી શક્તિથી બાંધે છે હવે એક સજીવને માર નાખે તો શું થાય બીજા સજીવને આવવા દે નહીં પછી એને મારી શકે આરામ કારણ કે ખબર પડી કે આ સજીવ સાથે કેવી રીતે આપણે બાંધવાનું છે હવે રોબર્ટ કવરના સિદ્ધાંતમાં આ જ ટ્રિકનો ઉપયોગ કરે છે કેવી રીતે કરે છે એ આપણે જોઈએ તો કે જો રોબર્ટ કવરના સિદ્ધાંતો છે એમાં શું હોય છે તો કે દવાનો ઉપચાર આપણે જોઈ લીધો હવે દવા ક્યારે પીતા હતા આપણે તમને શોખ છે કોઈની દવા પીવાનો ક્યારે હવે આજ તમારે પેટમાં દુખન દવા પીવી છે એવું થયું હોય તેવું આપણે સામાન્ય નથી થતું તમને ખબર છે દવા થોડી ફટોફટી પીવાય બરાબર અને એમનામ પણ દવા છે આપણા શરીરને નુકસાન પહોંચાડે લીવર કિડની બરાબર એવા જે ભાગો છે સેન્સિટિવ ભાગો હોય ત્યાં એની અસર થાય છે દવાની પાવરની ક્ષમતા વધારે હોય તો એટલે આપણે એમનામ દવા પીતા નથી ક્યારે હવે તો દવાની બાલટી કરીએ કરો છો કોઈની એવું તમે કરતા નથી તમે બીમાર છો એક દિવસ જાય પછી તમે દવા પીવા તૈયાર થાવ છો બરાબર તરત તો તમે દવા પી લેતા પણ નથી કે લિમિટ બહાર જાય ત્યારે હવે આ અટકાવવાનો છે રોગનો સિદ્ધાંત છે સ્પેશિયલ છે તમને કઈ નથી છતાં પણ તમે એ કરો છો કેમ બરાબર એ આગોતરા પ્લાનિંગ છે જેમ કે તમને પોલિયો નથી થયો છતાં પણ તમે બધાએ પોલિયોની દવા લઈ લીધી છે એટલે કે એની રસી લઈ લીધી છે બરાબર પોલિયોની રસી શા માટે લીધી છે તો કે પોલિયો છે એ ભવિષ્યમાં આપણે થાય નહીં નાના બાળકો હોય જ્યાં ત્યાં પાણી પી લેતા હોય છે તો તમે પાણી પી લેતા હોય તો એને કમળો થવાની શક્યતા ઘટી જાય છે કમળાના જે હિપેટાઇટિસ નામના વાયરસ છે હિપેટાઇટિસ એ કમળાનો વાયરસ છે આ હિપેટાઇટિસ એ નામનો વાયરસ છે એ પાણીમાં જોવા મળે છે બરાબર ગંદુ પાણી હોય એમાં એના લક્ષણો જોવા મળે છે તો આ પાણી તમે પીવો એટલે તમારા શરીરમાં જે તમે બીમાર પડવાની શક્યતા પણ તમે એની પહેલા પણ ક્યારેક પીધેલું હોય તો તમને ચાન્સીસ થોડા ઘટી જાય છે શા માટે તો તમને એન્ટીડોટ મળી ગયા છે તમારું રોગ પ્રતિકારક તંત્ર છે એની સાથે ફાઇટ કરવા માટે સક્ષમ થઈ ગયું છે આ તમે જાણી ગયા હવે શું જાણવાનું છે કે ભાઈ રસી એટલે શું જો આપણે જો રસીકરણની વાત કરવાની જે હમણાં કમળાની વાત કરી હિપેટાઇટિસ એ છે એ કમળાના બરાબર વાયરસ છે તો આ કમળાનો વાયરસ છે હિપેટાઇટિસ એ એને આપણે હિપેટાઇટિસની રસી દ્વારા નાશ કરી શકીએ છીએ કમળી થાય તો હિપેટાઇટિસ બી બરાબર જેની કમળો જે કહીએ છીએ એ કમળી તો એ હિપેટાઇટિસ બી નામના વાયરસ થી થાય છે તો આ લક્ષણો છે એ જોઈ અને આપણે દવા લેવાની હોય એની સારવાર જ થાય છે કમળાની રસી લીધી હોય તો પણ ચાન્સીસ છે કે તમને રોગ થઈ શકે રસી લેવાથી પણ થાય તો તમને રસીના જે સૂક્ષ્મજીવો મળ્યા હોય એ હરખા મળ્યા હોય નહીં અથવા તો તમારું પ્રતિકારક તંત્ર છે એને ભૂલી ગયું હોય આવું પણ બની શકે છે આપણે રોગ અટકાવવાના સિદ્ધાંતોમાં બરાબર એ ધ્યાન રાખશું ચાલો હવે આપણે રસી એટલે તો રસી શું છે એની વાત કરીએ રોગ અટકાવવાના સિદ્ધાંતમાં રસી રસીકરણ એટલે શું તો રસી આપણે પીએ છીએ ઘણા બધા સૂક્ષ્મજીવો આપણા શરીરમાં બરાબર નિષ્ક્રિય કરી નાખી દેવામાં આવે છે તો એ જ રસી છે બીજું કઈ છે નહીં કેવી રીતના તો જો રસી એટલે શું તો કે આપણા પ્રતિકારક તંત્રને બરાબર રોગ પ્રતિકારક તંત્રને છેતરીને સૂક્ષ્મજીવોને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય રસીકરણ બરાબર તો રસીકરણ દ્વારા આપણા શરીરની અંદર નિષ્ક્રિય કરેલા સૂક્ષ્મજીવો દાખલ કરવામાં આવે છે બેક્ટેરિયા અને વાયરસ વગેરે એટલે કે બધા રોગોની રસી શોધાયેલી છે નહીં જેની શોધાયેલી છે એવા જ નહીં બરાબર કોવિડ 19 છે એની રસી હજી નથી શોધાયેલી જો થઈ જાય તો આપણે બધાને પાઈ દઈએ પછી આપણે મનફાવે ફરી લઈએ પણ અત્યારે નથી એટલે આપણે એનાથી બચી બચીને રહેવું પડે છે જેમ આગળ બધા રોગોથી જ્યારે રસી નહોતી ત્યારે બચતા એમ અત્યારે બચવાનું છે એમાં કઈ નવીન નથી પણ આ તો શું કહેવાય કે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એટલે બધા એને ફેલાવો કરી દીધો છે બરાબર ટેકનોલોજીના કારણે બધા વધારે ફેલે છે વધારે જાણકારી છે વધારે ગભરાટ જોવામાં આવે છે ડિસ્ટન્સ જાળવો બધા એને એવી રીતના સમજવાનું કે સામેવાળો વ્યક્તિ કોરોના વાળો છે વાત નથી બરાબર એવી રીતના તમારે રહેવાનું છે જીવવું હોય તો એક જ સામેવાળા વ્યક્તિને એમ સમજવાનો કે એ કોરોના વાળો છે તમારો મિત્ર હોય તો ભલે તમારો ફેમિલી મેમ્બર હોય તો ભલે તમારા સગા હોય તો ભલે પાડોશી હોય તો ભલે એનાથી દૂર જ રહેવાનું વાત પૂરી નમી હોય અને માસ્કનો ઉપયોગ કરવાનો એટલે કોરોના થાય નહીં ત્યાં સુધી રસી ઓછું થાય બરાબર એનો ઉપચાર ઓછો થાય ત્યાં સુધી
રસીકરણમાં પાછળ આપણે આગળ આવીએ જો પોલિયોની રસી 5 વર્ષ સુધી પાવવામાં આવે છે તમને બધાને ખબર ફેબ્રુઆરી મહિનો ઓક્ટોબર મહિનો બે મહિનામાં દો બુંદ જિંદગી બરાબર તમે પીધેલી મેં પણ પીધેલી પછી તમને બધાને ડર લાગે છે જેનાથી ઇન્જેક્શન યાદ છે ને તો ઇન્જેક્શન જે શું છે તો કે આપણે બીક લગાડવું એક યંત્ર છે બરાબર સાધન છે હવે શા માટે બીક લાગે છે હવે ખાવા પડે કે શું કામે ખાવા પડે તો કે રસીકરણ કરવું પડે તો ખાવા પડે બરાબર છે હવે ઈ બીવાનું કારણ તો કે કૂતરું હવે તમને બધાને ખબર છે કૂતરું જોડે તો શું થાય બટકું ભરે ને બરાબર બટકું ભરે પછી આપણે 14 ઇન્જેક્શન ખાવા પડે એવું બહાર પડી જાય બરાબર પણ 14 ઇન્જેક્શન હવે ખાવા પડતા નથી કારણ કે જે 14 ઇન્જેક્શન હતા ત્યારે એની ક્ષમતા ઓછી હતી હવે જે આપણે 2 ઇન્જેક્શન કે 3 ઇન્જેક્શન ખાવા પડે છે એટલે હું થયું કે એ રસીકરણની ક્ષમતા વધારી દીધી છે બરાબર પાવરફુલ બની ગઈ છે પહેલા જે સૂક્ષ્મજીવો તેને કરતા હવે પાવરફુલ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં આપવામાં આવે જેથી કરીને અડકવા દ્વારા જે રેબીસ વાયરસ આપણા શરીરની અંદર દાખલ થાય છે આ રેબીસ વાયરસ છે આપણે નુકસાન કરી શકે નહીં તો આપણે એન્ટી રેબીસ ડોટ લઈ રહી છે બરાબર જે આપણા ડોઝ હોય છે એન્ટી રેબીસ હોય છે આ એન્ટી રેબીસ ડોઝ છે એ આપણા અડકવાના જે રેબીસ વાયરસ છે એનો નાશ કરશે અથવા તેને આપણા શરીરમાં આવવા દેશે નહીં અને અડકવા થશે નહીં પ્રાણીઓ માટે અને મનુષ્ય માટે બે માટે એન્ટી રેબીસ રસીકરણ તૈયાર છે બરાબર હવે આપણા બીજા કોઈ રોગની વાત કરીએ જેમ કે નાના ફળ અહીંયા તમને શબ્દ હોય છે જોજો બધાય બરાબર તો આ જે ચંદુ છે નિશાન છે એનું છે રસીકરણ છે નાના હોય ત્યાં ડિપ્થેરિયા નહીં શરૂઆત તે કહો તમને કોઈ પણ બાળક જન્મે એટલે પેડવેલી ઇન્જેક્શન ધનુ મારે કામ તો કે ધનુ છે એના બેક્ટેરિયા છે એ લોખંડની બરાબર ઉપર જોવા મળે છે સોય હોય લોખંડની હોય બરાબર સોય લોખંડની હોય તો બાળકને ધનુ ન ઉપડે એના માટે શેના કરવા પડે ધનુના ઇન્જેક્શન મારવા પડે કારણ કે વારંવાર પછી બાળકને સોય લગાડવામાં આવે છે તો આ સોયના ઉપયોગથી બરાબર ધનુનું ઇન્જેક્શન આપીએ અને ધનુથી જ આપણે રક્ષણ મેળવવામાં આવે છે હવે ધનુથી બરાબર રક્ષણ માટે ધનુના ઇન્જેક્શનમાં લીધા રસીકરણ થઈ ગયું પછી ડિપ્થેરિયા સૂકી ખાંસી બરાબર ઓરી અછબડા આ ઓરી અછબડા તમને બધા ખ્યાલ જ છે એવું કે ઓરી અછબડા છે એ બધા જીવનમાં એક વાર નીકળે છે બધાને ખ્યાલ જ છે તો આ નીકળે રસીકરણ એક હોય તો કોણ કેમ તો કે રસીકરણ એક હોય તો ઘણી વાર શું થાય કે રસીકરણ સક્સેસ ન થતું હોય આપણું પ્રતિકારક તંત્ર છે એને સમજી શકવું હોય નહીં બરાબર એટલે અછબડા ને ઓરી ને એવું નીકળે છે અત્યારે એવું કહે છે કે ભારતમાં જો શીતળાનો રોગ છે એ નાબૂદ થઈ ગયો છે તો શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો એનું કારણ શું તો કે આખા ભારતમાં શીતળાના રસી બધે નાખી દેવા ગયા છે હવે શીતળા છે એ કેવી રીતના ફેલાતો એ આપણે બધાને ખબર છે એ બહુ જૂનું થઈ ગયું બરાબર શીતળાને ભૂલી જાવ અત્યારે પોલિયો ઉપર ફોકસ કરીએ તો WHO બરાબર હું નામ નથી કહેતો અત્યારે છાપામાં બહુ આવે છે WHO નું પૂરું નામ જાણી અને મને કોમેન્ટ કરશો કોલ નથી કરવાનો પહેલા કહી દઉં છું કોમેન્ટ કરજો વિડીયોમાં નીચે હું કહીશ કે WHO નું પૂરું નામ શું છે તમે જાણો છો ન્યૂઝ પેપર કે ગમે ત્યાંથી જાણી અને મને લખજો ગુજરાતી ઇંગ્લિશ જેમાં લખવું એમાં લખજો સાચું ખોટું લખશો તો હું કહી દઈશ કે તમારો જે મિનિંગ છે હું સમજી જઈશ સ્પેલિંગ નો આવડે તો કાંઈ નહીં બરાબર તો WHO નું પૂરું નામ તમે જણાવશો મને WHO એ એવી જાહેરાત કરી છે એ વાત આપણે જોઈએ કે ભારત દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો ભારત દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો છેલ્લે 2016 માં ચેન્નઈ ખાતે ક્યાંક આજુબાજુના વિસ્તાર સાઉથમાં ક્યાંક બહુ પાકું ખબર નથી એટલે હું કહેતો નથી સાઉથના વિસ્તારમાં ક્યાંક પોલિયોના લક્ષણો છેલ્લે જોવા મળ્યા છેલ્લે 2014માં પછી એક વર્ષ પછી પાછા જોવા મળ્યા 2016 પછી ક્યાંય જોવા મળ્યા નથી બે વર્ષ કે ત્રણ વર્ષ WHO નો નિયમ છે કે પોલિયોના લક્ષણ ન દેખાય તો એ દેશને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવે તો ભારત છે એ પોલિયો મુક્ત થઈ ગયું છે એટલે પોલિયો મુક્ત થઈ ગયો એનો મતલબ એવો નથી કે પોલિયોના ટીપા પીવાના નથી ટીપા પીવાથી જ શું થયું છે પોલિયો મુક્ત થયું છે તો એના રસીકરણ આપણે કર્યું છે એટલે જ આપણે પોલિયો મુક્ત થયા છીએ તો હવે આપણે બધાને ખ્યાલ પડી ગયો કે રસીકરણ શું છે રસીકરણ છે એ રોગને અટકાવવા માટેનો બરોબર વિશેષ રસીકરણ વિશેષ ઉપાય છે કે વિશેષ સિદ્ધાંત છે કે રોગની આગોતરી લાગણી બધી રોગ આવે એ પહેલા જ પાણી પહેલા પાર બાંધી લીધી એવું આ રસીકરણનું કામ છે હવે આપણે રસીકરણનો એરોટી પૂરો કરીએ છીએ વધારે જે ઉદાહરણ ને બધું છે એ હું તમને આપણે ક્લાસ ચાલુ થશે
ત્યારે હું તમને જણાવીશ કારણ કે વિડિયો પછી લાંબો થઈ જાય તો પછી જોવાની મજા આવે નહીં તો ઈ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે તમને પછી જે રસીકરણના જે નામ છે બધે તમને હું વિડિયો માં કહી શકું નહીં જ્યારે બધા એટલે હું તમને આમાં કહેતો નથી નેક્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરશું આવતા લેક્ચર પર બરાબર તો હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ